નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ આઠના ના વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર પાંચ કોલસો અને પેટ્રોલિયમ જેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું જોઈએ આપણે તેમાં પ્રશ્ન નંબર એક માગ્યા મુજબ પ્રશ્નોના ઉત્તર લખો નંબર એક રોજિંદા જીવનમાં વપરાતા કુદરતી સંસાધનોની યાદી બનાવો જોઈએ જવાબ રોજિંદા જીવનમાં આપણે પાણી હવા સૂર્ય માટી અશ્મિ બળતણ એ બધા કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ નંબર બે અશ્મિ બળતણના નિર્માણની પ્રક્રિયા કેવી રીતે થાય છે તો જવાબ આવશે અશ્મિ બળતણ સજીવોના મૃતદેહના અવશેષોમાંથી બનેલા હોય છે જમીનમાં લાખો વર્ષ પહેલાં તે સજીવોના મૃતદેહ વનસ્પતિ જમીનમાં દટાઈ ગયેલા હોય તેની ફળ પૃથ્વીના દબાણ અને ઉષ્માના લીધે તે અશ્મિ બળતણ બને છે અને આ પ્રક્રિયા લાખો વર્ષ સુધી ચાલતી રહે છે નંબર ત્રણ આપણને કોલસો ક્યાંથી મળે છે અને તે કઈ રીતે બને છે તો જવાબ આવશે આપણને કોલસો જમીનમાંથી મળે છે કોલસો મૃત વનસ્પતિના કોહવાણથી લાખો વર્ષને અંતે બને છે નંબર ચાર કાર્બ નાઇટ્રેજસ ચણ એટલે શું તો જવાબ આવશે મૃત વનસ્પતિ કોલસામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને કાર્બોનાઇટ્રેજેશન કહે છે નંબર પાંચ પર પ્રક્રિયા કરીને અન્ય કયા પદાર્થો મેળવવામાં આવે છે તો જવાબ આવશે કોલસા પર પ્રક્રિયા કરવાથી કોક કોલટાર અને કોલગેસ ત્રણ ઉપયોગી પદાર્થો મેળવાય છે નંબર છ નીચેના પદાર્થોના ઉપયોગો જણાવો તો જવાબ આવશે નંબર એક કોક ભઠ્ઠીઓ લુહાર બળતણ તરીકે નંબર બે કોલ્ટા રંગો દવાઓ વિસ્ફોટકો બનાવવા નંબર ત્રણ ગેસ કારખાનામાં બળતણ તરીકે નંબર સાત પેટ્રોલિયમ કેવી રીતે બને છે જવાબ આવશે સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમનું નિર્માણ થતું થયું હતું આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળે એકઠા થતા ગયા તેઓ રેતી અને માટીના સ્તરોથી ઢંકાતા ગયા તેમના સ્તર પર સ્તર થયા આ પ્રક્રિયા લાખો વર્ષ સુધી ચાલતી રહી હવાની ગેરહાજરીમાં તથા ઉચ્ચ તાપમાન અને દબાણને કારણે દટાયેલા સજીવોના અવશેષોનું જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને લીધે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતર થયું પેટ્રોલિયમના સ્તર પર કુદરતી વાયુનો સ્તર જમા થયો નંબર આઠ પુનઃ પ્રાપ્ય સંસાધનની લાક્ષણિકતા જણાવો જોઈએ જવાબ પુનઃ સંસાધનોનો ઉપયોગ કરવાથી તે ખલાસ થતું નથી આ તેની મુખ્ય લાક્ષણિકતા છે તેનો ઉપયોગ માનવ માટે નુકસાનકારક નથી નંબર નવ ભારતમાં પેટ્રોલિયમ ક્યાંથી મળી આવે છે તો જવાબ ભારતનો નકશો મેળવી તમે સ્થાનોને ભારતના નકશામાં શોધવા પ્રયત્ન કરો જોઈએ જવાબ ગુજરાત મુંબઈ ગોદાવરી અને કૃષ્ણા નદી પાસે રહી રહે છે મળી રહે છે નંબર દસ પુનઃ અપ્રાપ્ય સંસાધનોને લાક્ષણિકતાઓ જણાવો તો જવાબ આવશે સજીવોના મૃતદેહના અવશેષોમાંથી મળતા સંસાધન પુનઃ પ્રાપ્ય સંસાધન છે જેનો ઉપયોગ કરવાથી પૂરો થઈ જવાની શક્યતા હોય છે નંબર અગિયાર કુદરતી વાયુના ઉપયોગો જણાવો તો જવાબ આવશે સીએનજી પીએનજી એલપીજી નંબર બાર કોલસો અને ખનીજ કોલસો બંને એક જ છે કે જુદા જુદા કેવી રીતે તો જવાબ આવશે ખનીજ કોલસો અને કોલસો અલગ છે કારણ કે ખનીજ કોલસો કુદરતી રીતે પ્રાપ્ત થાય છે જ્યારે કોલસો માનવ દ્વારા બનાવી શકાય છે નંબર તેર તમારા ઘરમાં પેટ્રોલિયમ પેદાશોના ઉપયોગથી ચાલતા સાધનોની યાદી તૈયાર કરો તો જવાબ આવશે પ્રાઇમસ અને ફાનસ નંબર ચૌદ જો અશ્મિ બળતણનો જથ્થો પૃથ્વી પરથી સંપૂર્ણ ખલાસ થઈ જાય તો કેવી પરિસ્થિતિઓ સર્જાય તે વિશે તમારા મંતવ્યો જણાવો તો જવાબ આવશે જો અશ્મિ બળતણનો જથ્થો પૃથ્વી પર સંપૂર્ણ ખલાસ થઈ જાય તો વાતાવરણમાંથી પ્રદૂષણ ઓછું થાય છે સારી બાબત છે પરંતુ નવા વાહન મશીનો બનાવવા માટે ઘણો ખર્ચ થઈ શકે છે અને અશ્મિ બળતણની જગ્યા પર નવું બળતણ શોધવું પડે તો તે મુશ્કેલી ભર્યું છે નંબર પંદર પેટ્રોલિયમ પેદાશોના વધુ પડતા ઉપયોગથી આપણને શું નુકસાન થાય છે તો જવાબ આવશે પેટ્રોલિયમ પદાર્થનો વધુ પડતા ઉપયોગથી વાતાવરણ પ્રદૂષિત થાય છે તેથી અનેક રોગો ફેલાય છે એસિડ વર્ષા થાય છે તેથી જંગલો પર માઠી અસર પહોંચે છે નંબર ખૂટી જાય તેવા સ્ત્રોતોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે તમે કેવા પગલા લેશો તો જવાબ આવશે ખૂટી જાય તેવા ઉર્જા સ્ત્રોતનો હું વિવેકપૂર્ણ ઉપયોગ કરીશ જેમ કે ઘરની આસપાસ જવા હું સાયકલ કે ચાલીને જઈશ બહાર જવા પોતાનું વાહન નહીં પરંતુ સરકારી વાહનોનો ઉપયોગ કરી નંબર સત્તર પર્યાવરણની જાળવણી માટેના સ્ત્રોત સૂત્રો બનાવો અને નીચે આપેલી જગ્યામાં તેની નોંધ કરો જોઈએ જવાબ પર્યાવરણની કરો રક્ષા પૃથ્વી સાથે સુરક્ષા પર્યાવરણ બચાવો પ્રાણ બચાવો એક વૃક્ષ અપલોડ કરી જુઓ વાદળોનું ટોળું આવશે લાઈક કરવા નંબર અઢાર સીએનજીને બળતણ તરીકે વાપરવાથી ક્યાં ક્યાં ફાયદા થઈ શકે તો જવાબ આવશે સીએનજી શુદ્ધ બળતણમાં સમાવેશ થાય છે જેનો ઉપયોગ કરવાથી ખર્ચ ઓછો થાય છે અને પર્યાવરણને પણ ખૂબ જ ઓછું નુકસાન પહોંચાડે છે નંબર ઓગણીસ યોગ્ય જોડકા જોડો નંબર એક ઊંધણ તેલ તો જવાબ આવશે ઊંઝવા માટે નંબર બે મીન તો જવાબ આવશે રોડ સમતલ કરવા નંબર ત્રણ પેટ્રોલ તેનો જવાબ આવશે મોટરનું બળતણ નંબર ચાર પ્રવાહી સ્વરૂપે પેટ્રોલિયમ વાયુ તો જવાબ આવશે ઘરગથ્થુ બળતણ તરીકે પ્રચલિત નંબર પાંચ કેરોસીન તો જવાબ આવશે સ્ટવ અને જેટ પ્લેનનું બળતણ નંબર છ ડીઝલ તો જવાબ આવશે ભારે વાહનોમાં બળતણ તરીકે ત્યાર પછી નંબર વીસ જીયન કોક કે કોલસાનો લગભગ શુદ્ધ પ્રકાર છે પણ કોક સખત અને છિદ્રાળુ પદાર્થ છે પૃથા કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં થાય છે ઉપરનામાંથી કોનું વિધાન સાચું છે તો જવાબ આવશે આપેલ તમામ ત્યાર પછી નંબર એકવીસ અભેદ ખડક નીચે સંગ્રહેલ પેટ્રોલિયમ અને કુદરતી વાયુ પાણીના ઉપરના ભાગમાં હોય છે કારણ આપો તો જવાબ આવશે અભેદ ખડક નીચે સંગ્રહેલા પેટ્રોલિયમ અને કુદરતી વાયુ પાણીના ઉપરના ભાગમાં હોય છે કારણ કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુની ઘનતા પાણી કરતાં ઓછી હોવાથી અને એકબીજામાં મિશ્ર થવાથી તે પાણી ઉપરના ભાગમાં જોવા મળે છે નંબર બાવીસ આપણે વાહન ચલાવતી વખતે કઈ બાબતની કાળજી રાખવી જોઈએ તો જવાબ આવશે આપેલ તમામ બાબતો નંબર ત્રેવીસ નીચે આપેલ ગુણધર્મના આધારે પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય સંસાધનોમાં વર્ગીકરણ કરો તો જોઈએ જવાબ પુનઃ પ્રાપ્ય સંસાધનોનો ઉપયોગ વાયુનું પ્રદૂષણ ફેલાવતું નથી સંસાધન માનવીય પ્રવૃત્તિને કારણે ખલાસ થશે નહીં પુનઃ અપ્રાપ્ય સંસાધનોનો ઉપયોગ વાયુનું પ્રદૂષણ ફેલાવે છે સંસાધનનું પ્રમાણ કુદરતમાં મર્યાદિત છે નંબર ચોવીસ અશ્મિ બળતણને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનમાં ગણવામાં આવે છે શા માટે તો જવાબ જોઈએ અશ્મિ બળતણને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનમાં ગણવામાં આવે છે કારણ કે અશ્મિ બળતણનો જથ્થો પૃથ્વી પર મર્યાદિત માત્રામાં છે અને તેને બનતા લાખો વર્ષોનો સમય લાગે છે તો ધોરણ આઠના વિજ્ઞાન વિષયના બધા જ પાઠની પીડીએફ મેળવવા અને વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આ વિડીયો તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો થેન્ક યુ